નમસ્તે આજનો મારો ટોપિક છે શાળાનું સિલેક્શન તો બાળકો માટે સ્કૂલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એનું કઈ રીતે સિલેક્શન કરવું જોઈએ કે કેવી હોવી જોઈએ શાળા આપણે જે બહુ અફ્લુએન્ટ ફેમિલીમાંથી હોય અને બહુ મોટી સ્કૂલમાં જ્યાં એમનું સરસ રીતે પર્સનાલિટી ગ્રૂમિંગ થાય ને એ બધી રીતે એમને ફેસિલિટી મળી રહેતી હોય એવી બેસ્ટ સ્કૂલનું બધાને જ સપનું હોય બટ ખરેખર એ બધાને પોસાતી ના હોય અને તે વખતે પેરેન્ટ્સ માટે એક ચેલેન્જ હોય છે કે એમને બેસ્ટ પણ આપવું છે અને બાળકો કે પોતે ક્યાંય પાછા નથી પડી જતા એવું પણ એમને વિચારવું છે અને પ્લસ એમને ઇકોનોમિક રીતે પણ બહુ બર્ડન ના થાય એ પણ જોવાનું હોય છે કારણ કે આ ફાઈનાન્સ કમિટમેન્ટ જે આપણે બાળકોના શિક્ષણમાં કરીએ છીએ જેને આપણે ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ આજકાલ એ બહુ લોંગ રન છે અને એ પછી આપણે કંઈ બાળકો પાસે એક્સપેક્ટ નથી કરવાના કે ભાઈ આપણું ખ્યાલ રાખે આ તે અત્યારે બધું એટલું ચેન્જ થઈ રહ્યું છે કે કાલની કોઈને ખબર નથી સો એટ ધ સેમ ટાઈમ પેરેન્ટ્સ એ પણ ઈચ્છે કે પોતાનું થોડુંક સેવિંગ પણ હોય બધી જગ્યાએ એ પોસિબલ નથી હોતું તો હું એવા અપવાદની હમણાં વાત નથી કરી રહી બટ જે નોર્મલ બેવજનની સારી આવક હોય અને મિડલ ક્લાસ આપણે મધ્યમ વર્ગના જે પણ પેરેન્ટ્સ છે તો એ લોકોએ શું શું મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ કે મેં શું ધ્યાનમાં રાખ્યું છે તો નંબર વન બહુ જ ભરોસો રાખવાનો એક તો સૌથી પહેલાં ઘડતરમાં બહુ જ પોઝિટિવ બહુ જ પ્રોડક્ટિવ આપણે પોતે બહુ જ પેશન્સ આની બહુ જરૂર હોય છે એટલું કર્યા પછી જ્યારે બાળકોને આપણે શીખ શાળામાં મોકલીએ શિક્ષણ માટે ત્યારે નંબર વન આપણે બહુ જ ખ્યાલ રાખવાનો છે કે બાળક તમે જ્યાં પણ જશો કોઈ પણ સ્કૂલમાં જશો મહેનત તો કરવાની જ છે રાઈટ હવે એ મહેનતમાં આપણે એમને માર્ક્સમાં કે રેટ રેસમાં ભાગીદારી બનાવવા કરતા આપણે દરેક વખતે એ ખ્યાલ રાખવાનું છે કે એમનો કોઈ એમનો કોઈ મુદ્દો છૂટી ના જાય કોઈ સબ્જેક્ટમાં કે જેથી એ કાચા ના પડી જાય જાણે કે અપૂર્ણાંક છે કે દશાંશ પદ્ધતિ છે કે સરવાળા બાદ બાકી છે કે આ જે બધી બેઝિક વસ્તુઓ છે કે ઇંગ્લિશ બેઝિક ગ્રામર છે કે લેંગ્વેજમાં જે મૂળભૂત એના પાયા હોય તો આ બધી વસ્તુઓ કે રાઇટિંગમાં કે કવિતાઓમાં કે એ બધું જે મેઇન નાની નાની વસ્તુ છે કે જે એને આગળ જતા એમાં જો અગર થોડીક પણ કચાશ રહી ગઈ તો એને બહુ તકલીફ પડી શકે તો આપણે પેરેન્ટ્સ તરીકે ખાસ ખ્યાલ રાખવાનો છે કે કદાચ એના એક બે માર્ક ઓછા આવે બટ આપણને એનું રેગ્યુલર હોમવર્ક ખ્યાલ હોવું જોઈએ આપણને એને એના કન્સેપ્ટ ક્લિયર છે કે નહીં એના વિશે ખ્યાલ હોવો જોઈએ નંબર થ્રી જે પણ સ્કૂલ આપણે પસંદ કરીએ એ પસંદગી આપણી કે જ્યાં બાળકોને બધી રીતના બાળકો સાથે સંવાદ મળી રહે સારા શિક્ષકો હોય સારું એમનો મોટો હોય સ્કૂલનું એટમોસ્ફિયર કે જ્યાં આસપાસના જે પણ આપણે રહેતા હોય એ બાળકો કયા છે કે એમના માતા પિતા કયા છે કારણ કે વાતાવરણની થોડી ઘણી અસર બાળકો ઉપર થવાની જ છે તો આપણે એ વાતાવરણ જ્યાં બેસ્ટ આપણને આપણા માટે ફીલ થાય ત્યાં આપણે એવી શાળા નક્કી કરવી જોઈએ દરેક વખતે બહુ હાઈફાઈ કે બહુ પૈસા આપીને જ બાળકો બહુ જ સરસ કરશે એની કોઈ ગેરંટી હોતી નથી અને કોઈ એક સ્કૂલ કે જ્યાં એવરેજ છે અને તો પણ જો બાળકનું ખમીર હશે બાળક મહેનતી હશે તમે સરખું ધ્યાન આપ્યું હશે તો એ બાળક ત્યાંથી પણ ઘણું ઘણું આગળ નીકળવાનું જ છે તો આ એક ભરોસા સાથે અને જ્યારે કદાચ સંજોગો વસાત આપણે કંઈક વધારે વિચાર્યું તો નથી કરી શક્યા તો એ વસ્તુએ ઘરમાં એકબીજા ઉપર પેરેન્ટ્સે બ્લેમ કર્યા વગર આગળના રસ્તા ઉપર ફોકસ કરીને બાળક મહેનતી બને પોતે પણ આપણે એઝ અ રોલ મોડલ એમને પુરવાર થઈએ અને બહુ જ બધું પુષ્કળ વાંચન હોય એ આપણો મુખ્ય ગોલ હોવો જોઈએ મેઇન ગોલ હોવો જોઈએ ઇન પ્રાઇમરી એજ્યુકેશન એન્ડ ઇન સેકન્ડરી ઓલસો આ જ વસ્તુને એને એડવાન્સ લેવલમાં નર્ચર કરવાની છે હવે બાળક સેકન્ડરીમાં જ્યારે હોય ત્યારે થોડું ઘણું ઇન્ડિપેન્ડન્ટ હોય એના બધા અમુક ચેન્જીસ હોય અને આજકાલ એને ટીન ટેન્ટ્રમ આવું બધું કહેતા હોય છે બટ મને લાગે છે કે આ એક સ્વપ્નના વાવેતરની ઉંમર છે અને એ વખતે એઝ અ પેરેન્ટ આપણે જેટલા પેશ પેશન્સ સહેનશીલ પોઝિટિવ અને એમ્પાવરમેન્ટવાળું આપણું જે અપ્રોચ હશે એ બાળકો માટે લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ ક્રિએટ કરશે અને ક્યાંય પણ ઘરમાં કોઈ પણ જગ્યાએ એકબીજા સાથે બ્લેમ કે ક્રિટિક્સ કે એવું બધું ના હોવું જોઈએ એવું મારું માનવું છે હું એવા પ્રયત્ન કરું છું ભૂલો કરું છું બટ મારા એવા બહુ જ સતત જાગૃત પ્રયત્ન હોય છે તો મને થયું હું તમારી સાથે પણ શેર કરું તમારા શું અનુભવ છે સ્કૂલને લઈને તમે પણ શેર કરજો થેન્ક યુ